सदानंदाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर पूर त्रिजु अने तरंग बावीस एमा छेल्ले मांगरोड़ नी लीला लखे छे मुक्तानंद स्वामी उत्तम राजा ने જન્માષ્ટમીનો ઉત્સવ જે મહારાજે માંગરોળમાં કર્યો અને સમાધિ પ્રકરણ જે મહારાજે કરાવ્યું ગોવર્ધન શેઠે જે મહારાજની સેવા કરી ગોવર્ધન શેઠની જે સ્થિતિ હતી એ વિષયક વાતો મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કીધી આગળ આધારાનંદ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ત્રીજું તરંગ ત્રેવીસ ભોર ભયો જબ સંત સબ नाई आए ते ही वार तिलक पूजा की न तब हरि मूर्ति उर धार तिलक पूजा की न तब हरि मूर्ति उर धार हलवाई मेघ जी नाम जेही हरि भक्त महाधीर रसोई ते ही दिन दिन सो अब सब में महायमीर जयरे सवार थयु जन्माष्टमीनी रात पूरी थी अने सवार थयु श्रावण वद नौम त्यारे सौ संतोए स्नान कर्यु श्रीहरिनी मूर्ति हृदय में धारी ने पूजा तिलक वगैरह नित्य नियम कर्या જે આપણા સંપ્રદાયની રીત છે એ પ્રમાણે સંતોએ પોતાની પ્રાતઃ પૂજા કરી સત્સંગની અંદર દરેકને પોતાની સેપરેટ પૂજા સત્સંગી માત્રને હોવી જોઈએ નાના બાળકો 5 વર્ષના થાય ત્યારથી એની પણ જુદી પૂજા પેટી ઘરમાં રાખવી જોઈએ અને એને પણ પૂજા કરતાં શીખવાડવું જોઈએ એને તિલક ચાંદલો ન આવડે તો આપણે કરી દેવો જોઈએ પણ આપણા સંપ્રદાયમાં નિત્ય પ્રાતઃ પૂજાનો નિયમ છે પણ લગભગ જીવ એવો છે ડીશ સેપરેટ લે છે પૂજા જનરલ કરે છે ઘરની અંદર એક મંદિરિયું હોય જેને કહેવાય સાદી ભાષામાં તાકુ ભગવાનનું ગુરુજી બહુ હશે ગુરુજી કે તારે રહેવા બંગલો ને ભગવાનને રહેવા તાકુ ભગવાન માટે એક સારી રૂમ ઘર લઈને કરે રૂમ બનાવે એની અંદર ભગવાનને રાખે આપણા ભક્તો તો બધા રાખે જ છે છતાંય ક્યાંક કસર રહી જતી હોય એ ભગવાનનું જે તાકુ કે ને ભગવાનનું જે મંદિર કે ને ત્યાં એવું હોય ઘરનું એક જ મેમ્બર ત્યાં દીવો કરે માળા કરે બાકીના બધા એમાં સમાઈ જાય પણ ડીશ બધાની સેપરેટ એ ગજબનું છે ડીશ બધાની સેપરેટ પણ પૂજા બધા વચ્ચે એક એમ કે અમારા ઘરમાં તો દીવો થઈ જ જાય સ્વામી એના મમ્મી છે ને એ રોજ દીવો કરે તો તમે શું કરો અમે આટા દઈએ ડાઇનિંગ ટેબલ પર બેસીએ અમે માટે નિત્ય પૂજા કરવી જોઈએ
પૂજા કર્યા વિનાનો એક પણ દિવસ આપણો ન જવો જોઈએ, ખંડિત દિવસ ન જવો જોઈએ, વાંજ્યો દિવસ ન જવો જોઈએ. સંતોએ પૂજા કરી, તિલક કર્યા. તે દિવસે ઘણા ધીર એવા મેઘજી હલવાઈ સુખડિયા હતા. કંદોય મેઘજીત નામે હરિભક્તે રસોઈ આપી હતી, કારણ કે તે આર્થિક દ્રષ્ટિએ ઘણા સુખી હતા. એને રસોઈમાં પુષ્કળ બરફી, પેંડા, ટોપરા પાક અને ગુંદર પાક એવા ઘણા પાક બનાવ્યા હતા. હલવાઈ હતા ને, એટલે મહારાજને જમાડવા માટે, સંતોને જમાડવા માટે, ભક્તોને જમાડવા એને પાક બનાવ્યા હતા, પેંડા, ટોપરા પાક, ગુંદર પાક. એને બીજી બધી રસોઈ બ્રાહ્મણ પાસે કરાવી, કહેતા વર્ણાશ્રમનો ધર્મ પાડ્યો, મીઠાઈ છે એ મીઠાઈ દૂધની અંદર અને ખાંડની અંદર બને, જેમાં લોટ, ખાંડ અને દૂધ આટલું જ આવતું હોય, અથવા તો ખાંડની ચાસની લીધેલી વસ્તુ હોય, એ બધી ચોખ્ખી કહેવાય. પવિત્રતાથી જો બનાવતા આવડે, સોડે બોડેનું બરાબર જ્ઞાન હોય, હાથ કેમ ધોવન, પગ કેમ ધોવન, કપડું કયું પહેરવું, ક્યાં અડવું, ક્યાં ના અડવું, એવું જો જ્ઞાન હોય તો ગૃહસ્થ આશ્રમના પવિત્ર ભક્તએ બનાવેલું, દૂધમાં બનાવેલું અથવા તો મિષ્ટાન જેમાં લોટ ખાંડ જ મિક્સ હોય છે એ જમી શકાય છે. પણ હવે ચોખ્ખું કોને ગણવું અને કોને કેટલા ચોખ્ખા ગણવા એ બહુ કઠણ છે, અને નક્કી કરવું બહુ અઘરું થાય. અને એકને જો આપણે ચોખ્ખા ગણી લીધા તો બીજા કે અમે અભડેલા છે, એટલે ઉપાધિ થાય. એટલે ગુરુજીએ બહુ સારું કર્યું, ગમે એટલું ચોખ્ખું હોય તો એ ફ્રૂટ સુધારવાનું હોય તો એ જાતે ધોઈને સુધારીને જમાડવું, નહીં તો તમે બધી ક્રિયા સરસ રીતે, તમને શૌચક્રિયા બધી તમે કરતા હો, 17 વખત હાથ ધોવા, પગ ધોવા, કપડાં એકનું એક પહેરેલું કપડું ફરી ના પહેરતા હો, એઠા ચોખ્ખાનું તમને જ્ઞાન હોય, તમારા આખા રસોડું ઠાકોરિયું રસોડું હોય એવી રીતે રહેતું હોય, સંતોનું જેમ રસોડું હોય, જેમ કે અમારા સંતોના રસોડાની અંદર ક્યારેય પણ અમારા સિંકમાં કોઈ એઠી વસ્તુ ક્યારેય જ ધોવાય નહીં, જમેલું અમારું પત્તર ક્યારેય એ સિંકમાં ધોવાય જ નહીં, ને ઠાકોરજીના ઠામડા જ ઉટકાય અને જમેલું પત્તર ધોવાનું સિંક જ આખું નોખું હોય. હવે એવી બધી જ રીતે જેનું કોઈ કોઈકનું ઘર હોય, અશક્ય છે ગ્રહસ્થમાં, પણ કદાચ એક નીકળે, કદાચ નીકળે, લાખે એક નીકળે તો. કારણ કે એટલા માટે અશક્ય છે કે તમારે, તમે જો એવું કરવા બેહો, જોબે ક્યારે જાઓ, એ બરાબર છે જેમ છે એમ, એટલે બહુ આગ્રહ ના કરવો જમવાનો, ફ્રૂટ આપી દેવું, સ્વામી સુધારીને જમી લો. હે, તમારે સિંકે એક, એ ખરું, હા એ થાય, એ એક હોય તો ચોખ્ખું થાય, અમે નથી થાળ કરવા આવતા, પણ બધું શીખવું પડે, અને રોજ એટલું કરો જોબનો ટાઈમ જાય, એટલે બરાબર છો. મહારાજે કહ્યું છે અમારે શોભારૂપ છે, તમારું દૂષણરૂપ છે, અને તમારે શોભારૂપ છે અમારે, એટલે બરાબર છે જેમ છે એમ. આગ્રહ ના કરો, ઘણાને ત્યાં એવું થાય, આગ્રહ કરે. તેને બીજી બધી રસોઈ બ્રાહ્મણ પાસે કરાવી, પહેલાં જે કર્યું કરાવ્યું તે બધાનો થાળ શ્રીહરિને જમાડ્યો. જે પહેલી વસ્તુ બનાવી એ બધી મહારાજને પહેલાં અર્પણ કરી, એવું તો હોવું જોઈએ. જો અમને બાદ આવે પણ ભગવાનને બાદ ના આવે, અહીં ભગવાનને ધરાવવા માટે બધા દૂધમાં બનાવેલું લાવે તો આપણે ધરાવીએ છીએ, આખો અન્નકૂટ મહારાજને ધરાવીએ છીએ. કદાચ એમાં કાંઈ આગું પાછું હોય તો એ તો અગ્નિ છે, અગ્નિમાં તમે ગમે તે નાખો બળી જાય, એમ ભગવાન પાસે ગમે તે જાય તો હાલે, પણ આપણે ના ચાલે. જેને શરીર છે એને બધાને જે ધર્મ કીધા એ પાળવા પડે. વારંવાર રસોઈના મહારાજે વખાણ કર્યા, તેનો ઘણો જ પ્રેમ જોઈને શ્રીહરી બધી રસોઈ જમ્યા, અને વારંવાર તે રસોઈના વખાણ કર્યા, આવી રસોઈ અમે ક્યારેય જમ્યા નથી, આજે જમીન વખાણ કરો જો, સાંભળ્યું તો ફરી કોક બોલાવે. તીન કે પ્રેત હરી બહુત જોઈ, જે એ બાવ કરી કે રસોઈ, વાર વાર બખાનત બારે, વાર વાર બખાનત બારે, એસે જે ન હમ કો વારી. વાહ, મહારાજ ને જો આપણને શીખવાડે છે, કોકને ત્યાં જમવા જાઓ ને કોકનું જમો ત્યારે આટલું ચોક્કસ કેવું, શું કેવું, કે આવું તો અમે કોઈ દિવસ જમ્યા નથી, ફરી વખત બોલાવજો, હા જ્યારે તમે બનાવો ને ત્યારે બોલાવજો, આવું કાંઈક કહો તો સારું લાગે, કદાચ મીઠું વધારે પડી ગયું હોય ને તોય સારું જ બોલવું. પછી તમે એવું કહો, આ ક્યાંથી આવું ખારું કરી દીધું, તો લાગે કે આને કોઈ થી બોલાવવાનું નહીં, હોજન વચ્ચે લાદ લીધી હતી આપણી, ના બોલાવે. ભગવાન શીખવાડે છે, કોઈ પ્રેમથી આપણને આપે
તો જમી લેવું. આપણે ભગવાનને કોઈ વખત ખારું દઈ દીધું હોય, કોઈ વખત મોળું દીધું હોય, કોઈ વખત તીખું દીધું હોય, કોઈ વખત લુખું દીધું હોય, પણ ભગવાન કોઈ દિવસ બોલે, કોઈ દિવસ મોઢું બગાડે, કોઈ દિવસ વઢે, પ્રેમથી જમી લે. અને પૂછો એટલે એમ જ કે બહુ સરસ, આવું તો કોઈ દી જમ્યા નથી. આમ જ કે આપણને વિવેક શીખવાડે છે, કોઈ ભાવથી બનાવ્યું હોય, પ્રેમથી બનાવ્યું હોય, જમાડતા હોય, તો જમતી વેળાએ કોઈ પ્રકારનો કકરાટ ના કરવો, જમી લેવું. મહારાજે જે જમ્યા, રાજી થઈને જમી લેવું. આમ કહીને શ્રીહરિએ ચડું કર્યું. મહારાજે મેઘજી હલવાઈને રાજી કરવા આવા શબ્દો બોલ્યા, જળપાન કર્યું. પછી નિપુણતાથી લવિંગ, સોપારી, તજ ને ઇલાયચી વગેરેનો મુખવાસ લીધો. નિપુણતાથી લીધો. મુખવાસ લેવાની રીત હોય, શેરડી જમવાની રીત હોય, દરેક વસ્તુ જમતા આવડવી જોઈએ. હરગવાની સિંગ જમે તો એની રીત હોય. ઘણા તો સિંગ જમે તો ખબર ના પડે કે આ આંગળીઓ જમે છે કે સિંગ જમે છે એમ. ઘણા જમવા બેઠા હોય ને આપણે, આંગળીઓ ના ખાઈ જાય તો સારું છે. ખરેખર જમવું એ પણ એક નિપુણતા છે, બોલવું એ પણ એક નિપુણતા છે, બેસવું એ પણ એક નિપુણતા છે, ચાલવું એ પણ નિપુણતા છે. બધાની અંદર મહારાજ જેવી નિપુણતા તો કોઈની અંદર ના હોય ને. મહારાજ બહુ સરસ રીતે જમતા. કેરી ઘોળીને જમવાની હોય ને એ નિપુણતા છે. તમે કોઈ દિવસ ગુરુજી કેરી ઘોળીને જમે ને તો એક આંગળી ના બગડે આખી, અને કેરીમાં બિલકુલ રસ પણ ના રહે એટલું સરસ રીતે જમે. અને આપણા જેવાની દીદી હોય ને, આ કોકને આપણી બાજુમાં બે હોય ના ગમે. ઘણા તો એવી રીતે જમતા હોય. આ જમવાની ક્રિયા બહુ શીખવા જેવી છે. કોકને આપણી બાજુમાં બેહું ગમે એમ જમવું. જોકે તમે વિદેશોમાં તો બધા સુધરી ગયેલા હો. લવિંગ, સોપારી, તજ, ઇલાયચી વગેરેનો મુખવાસ લીધો. સુગંધ ચો તરફ પ્રસરી ગયો. એ મુખવાસની સુગંધ બધી બાજુ પ્રસરી. બહુનામી શ્રીહરિએ તેનો દ્રઢ ભક્ત માનીને પ્રસાદીનો થાળ આપ્યો. હૃદયમાં દ્રઢ નિશ્ચય થયો ત્યારે મેઘજી ભક્તે વિવિધ પ્રકારના ઘરેના વસ્ત્રો, કેસરવાળું ચંદન અને ફૂલહાર વગેરે લાવીને હરખભેર શ્રીહરિની પૂજા કરી. શ્રીહરિએ પછી બધા સંતોને જમાડ્યા. વારંવાર પંગતમાં ફરીને મનગમતું બધું પીરસ્યું. સંતોને જે જમવું હતું એ મહારાજે પીરસ્યું. પીરસવું એ પણ એક કળા છે. પીરસવું ને એ પણ એક કળા છે. શ્રીજી મહારાજની પીરસવાની લીલાઓ બધી બહુ છે. તે ઘણી વખત છે ને હરખ હોય, પીરસવાનો શું હોય, હરખ હોય, તો પછી પીરસવા નીકળે. ઘણા સંતો હોય, મહારાજ વખતે ચરિત્રો જ છે હરિચરણ સાગરમાં. બ્રહ્માનંદ સ્વામી પીરસવા નીકળે, પછી મહારાજ શું કરે, આમ જોયા કરે બેઠા બેઠા. હવે જેને પીરસવાની કળા ના હોય તો એ પીરસી, એ જેવી રીતે પીરસવું જોઈએ પીરસી જ ના શકે. ભાવ ઘણો છે પણ તમે પીરસી ના શકો. મને ભાવ ઘણો છે પણ વાઘા ધરાવવાની મારામાં કળા નથી. મને ભાવ ભગવાનમાં ગમે એટલો હોય પણ મારી પાસે કળા નથી ભગવાનને વાઘા ધરાવવાની. તો હું વાઘા ધરાવું તો કોઈ દિવસ જે ઓપ જેમાં કળા મહારાજે દીધી છે એનાથી આવે, મારાથી આવે જ નહીં. ભાવ ભલે ગમે એટલો હોય, કોઈ સરસ બોલી શકતા હોય, એ કળા ભગવાને દીધી છે, તો એ કળા બીજો કોઈ એવું બોલવા જાય તો આવડે જ નહીં, શક્ય જ નથી. કોઈ સરસ ગાતું હોય, હવે શ્રીજી સ્વામી તરાના ગાતા હોય ને પછી મને તાન ચડે કે આપણે ગઈએ જ છે ને, હાલો થવા દો, તો કંઈક બીજું થાય. જે કળામાં ભગવાને જેને જે દીધું હોય એને આપણે બિરદાવી દેવું અને એવું કરવાની કોઈ દી મહેનતય ના કરવી, એમ વિચાર લેવું બહુ સારું. આવા ભગવાનના ભગત પાસે છે, આપણે એની અંદરથી આપણે સાંભળવું, લઈ લેવું. પીરસવાની એક કળા છે. તે ઘણી વખત ઘણા પીરસે ને તો કેવો આગ્રહ કરે કે ખબર, આને રુચિ જોઈને આગ્રહ કરવો જોઈએ. પીરસવાવાળાને ખબર હોવી જોઈએ કે આ જમવાવાળાને આ રુચિ છે. હવે કોકને ગળ્યું ભાવતું જ ના હોય અને આપણે મંડી પડીએ કે તમારે જમવો જ પડે, મેસુખ તો જમવો જ પડે, એટલે ભલા ભજીયા દે ને. તારે આગ્રહ જ કરવો છે તો ઊંધો હું કરવા માંડ્યો છે, તારે આગ્રહ જ કરવો છે તો ભાવે એવું દે, અને ના ખબર પડે તો પૂછી લે કે તમને અનુકૂળ કયું આવે એવું છે. પણ આડે ધડ જો મંડી પડીએ તો ઓલો જમવાવાળો છે ને એને એમ રોજ પ્રાર્થના કરવી પડે કે હે મહારાજ, આ શનિવાર આ ભગતને પીરસવા તો મોકલતા જ નહીં. ઘણા નથી તમારે અહીં આગળ મને ફરિયાદ આવે, નીચે પીરસવાળો ને ફરિયાદ આવે, એને એટલો બધો ભાવ હોય, આગળ પાછળની ખબર ના હોય, કઈ વસ્તુ કેટલી છે એની ખબર ના હોય,
કયું પીરસવાનું વધારે છે અને કયું ઓછું છે એ ખબર ના હોય અને મંડી પડ્યા હોય, એ પણ એક પ્રકારનો અવિવેક છે. મહારાજની સિસ્ટમની અંદર બધું જ બહુ સિસ્ટમથી ચાલતું. તે મહારાજ શું કરે, ઘણી વખત શું થાય, જમવાની અંદર કોઈકને ઝડપ હોય તો એ જલ્દી રોટલી જમી લે એટલે એને તરત ફરી રોટલી જોઈએ, અને કોઈકની સ્પીડ ધીરી હોય, એના કોળિયા નાના હોય, નાના ગ્રાસ લેવા તો મને ગમતા પણ ઘણાને મોટા હોય, હવે એની રોટલી જલ્દી પતી જાય. તો પીરસવાવાળા હોય તો એને ખબર હોય કે આને પૂરી ચાર જોઈએ અને આને બે જ જોઈએ, એટલે બીજી વખત જ્યારે આપણે પંગતમાં નીકળશું ત્યારે આની ચાર પૂરી થઈ ગઈ હશે અને આની બે પૂરી. હવે ઓલાને બે દીધી, ઓલા ચારવાળાને બે દીધી, તો ઓલો તો આમ જમીન આમ પાછો આવવું પડે ને ડીશ લઈને, તો ચાર વખત હવે થાકી જાય, શરમ આવે પછી કેટલીક વાર ડીશ લઈને જવું. પણ પીરસવાવાળાને ખબર હોવી જોઈએ કે આ ચાર પૂરી એક વખતમાં જમી જશે અને આને ચાર પૂરી અને બે પૂરી જમતા એટલો ટાઈમ લાગશે, આનો ખોરાક ચાર પૂરીનો છે અને આનો ખોરાક આઠ પૂરીનો છે. આ પીરસવાવાળાને ખબર હોવી જોઈએ, નહીં તો કોક ભૂખ્યો રહે અને કોકને શેરન્યું થઈ જાય. બોલો, મહારાજ પાસે પીરસવાની પણ નિપુણતા હતી. એટલે ઘણી વખત શું થાય કે કોઈ પાછળ આવે, કોઈને કંઈક ભાવતું હોય એની જગ્યાએ બીજું કંઈ, મહારાજ શું કરે, જે પીરસતા ને ઠપાટ મારતા, આવું લખ્યું છે શાસ્ત્રમાં, ઠપાટ મારીને કે તું બેહી જા હું પીરસીશ. મહારાજે સંતોને પીરસ્યું, પણ કેવું પીરસ્યું, મનગમતું. મનગમતું કહેતા જે ભાવતું હોય એવું પીરસ્યું. આજે રસોઈ રાખી છે યજ્ઞેશ ભગતે બર્થડે નિમિત્તે, પણ કેવી રસોઈ રાખી, પાણીપુરી. આ પાણીપુરીની કંઈ રસોઈ હોય, પણ શું કરે, આજના ભગતને એ જ ભાવે છે, હું કરવું છું પીઝાની તો કંઈ રસોઈ હોય, અને આજના ભક્તોને પીઝા જ ભાવે છે. મંચુરિયનની રસોઈ હોય, મેસૂબની રસોઈ હોય, હવે તો અમારે ત્યાં એ રસોઈઓ ચાલુ થઈ ગઈ છે. બોલો, હજુ અહીંયા આગળ તો થતું જ નથી, પણ ઇન્ડિયાની અંદર તો એવું કે સંતો કે સ્વામી મંચુરિયનની રસોઈઓ ચાલુ થઈ ગઈ છે. કેવું પડે, શ્રીજી મહારાજના થાળમાં ક્યાંય નહોતું, એટલે ભાવતું પીરસવું પડે, એવું જ જોઈએ. હવે બરાબર પીરસશે, વારંવાર પંગતમાં ફરીને મનગમતું બધું પીરસ્યું અને પીરસતા આવડે એને જ પીરસવું. એક સમયે મેઘજી ભક્તે દેહાભિમાનને લીધે ઘણો જોરદાર પરિશ્રમ કર્યો હતો. એને જોઈને શ્રીહરિએ હસતા હસતા તેના મદને તોડી નાખ્યો. ત્યારે તે ભક્ત શ્રીહરિ આગળ દિનાદિન થઈ ગયા, હું પણ કંઈક છું આવું દેહાભિમાન તજી દીધું, અને પોતાના તે અપરાધને યાદ કરીને જ્યારે તેઓ દિનરાત રડવા લાગ્યા ત્યારે તેને શાંતિ આપવાને માટે શ્રીહરિ તેને વારંવાર પ્રેમથી બોલાવતા. મેઘજી કો પરિશ્રમ જોરા, દેખી હસત તેહી મદ તોરા, હરે કે ભાયો જાબા દીના આદીના, હરે કે ભાયો જાબા દીના આદીના, ઓર પ્રતીત સબે તજ દીના, ઓર પ્રતીત સબે તજ દીના. આ મેઘજી હતો ને, એનું અહીં સ્વામીએ અધ્યાહાર આખ્યાન રાખ્યું છે. અધ્યાહાર કહેતા સ્વામીએ આખું આખ્યાન નથી લખ્યું, પણ સ્વામી એટલું લખ્યું કે એક વખત મેઘજી ભક્તને દેહાભિમાનને લીધે એને ઘણો જોરદાર પરિશ્રમ કર્યો હતો. એ કયો પરિશ્રમ કર્યો હતો, એ શ્રીમદ સત્સંગી જીવનના પ્રકરણ બીજાની અંદર અધ્યાય ચારમાં સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને આ કથા કીધી છે, જે અહીં નથી. અહીંયા આગળ સ્વામીએ ટૂંકમાં કહી દીધું કે એને એકવાર પરિશ્રમ કર્યો હતો, જોર કર્યું હતું. કેવું જોર કર્યું હતું, એ મેઘજી છે ને એ સદગુરુ રામાનંદ સ્વામી વખતનો શિષ્ય હતો. બીજું, રામાનંદ સ્વામીની કૃપાથી સમાધિનિષ્ઠ થયેલો હતો. ત્રીજું, રામાનંદ સ્વામીની કૃપાથી સ્વેચ્છાથી ભગવાનના ધામમાં જઈ શકતો મેઘજીત. પાછું એટલું જ નહીં, જ્યારે ધારે ત્યારે એનું શરીર છૂટે એવી પણ એની પાસે શક્તિ હતી. જ્યારે ધારે ત્યારે પોતે સંકલ્પ કરે કે મારે આ શરીર છોડવું છે તો શરીર છોડીને જતો રહે. આટલી સામર્થી રામાનંદ સ્વામીની કૃપાથી મળેલી હતી, પરંતુ કૃપાને મેળવવી જેટલી સહેલી છે
એના કરતા કૃપાને પચાવવી કરોડ ગણી અઘરી છે. કૃપાનો અપચો થાય ને એ જે બાબતમાં કૃપા થઈ હોય ને એ બાબતથી અબજો ગણો વ્યક્તિને દૂર કરી દે. જે બાબતમાં કૃપા થઈ, કલ્યાણ માટે, મોક્ષ માટે કૃપા થઈ, હવે એ કૃપાને મેળવીને એ જ કૃપાનું જો એને પચાવતા ના આવડી તો જેવી રીતે અનાજ છે એ જો ન પચે તો અજીર્ણ થાય, ઝેર થાય, એવી જ રીતે કૃપા જો ન પચે તો મોક્ષના માર્ગમાં અજીર્ણ થાય. મેઘજીત સમાધિનિષ્ઠ હતો, મેઘજીત ધામમાં પણ જતો અને મેઘજીત સ્વતંત્ર રીતે દેહને છોડી શકે એવો પણ થયો, પણ લાગી ગયો અહંકાર. શું લાગી ગયું? અહંકાર. નિષ્કુળન સ્વામીએ લખ્યું, જેને ગણ્યો પોતામાં ગૌણ જાનો હું પણ છું કાંઈ કામનો રે, ત્યારે કોને વધ્યો કુન લેતા આસરો સુંદર શ્યામનો રે. જ્યારે કરી દીનતા ત્યાગ અંગે લીધો અહંકારને રે, ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખુંવારને રે. પછી પ્રભુ પામવા કાજ જે જે કર્યું તું આ જગમાં રે, તે તો ખોયો સર્વે સાજ પડ્યો ઠાવકો જઈ ફંદ મારે. નિષ્કુળાન સ્વામી કહે છે કે જ્યારે જીવની અંદર સદગુણો આવે કૃપાથી, ભગવાન અને મોટાની કૃપાથી અને એની દ્રષ્ટિથી જ્યારે ગુણિયલ થાય કોઈ વ્યક્તિ, એને કોઈ સાધ્ય થાય, આધ્યાત્મિક સંપત્તિઓ એને કંઈક મળે, ત્યારે જીવને એમ થાય છે કે હું પણ છું કાંઈ કામનો રે, મારાથી શ્રેષ્ઠ કોઈ નથી. દેહાભિમાન અને માનમાં ફેર છે. માન કેવું છે? માનમાં વ્યક્તિને દેખાય છે કે મારાથી કોઈ શ્રેષ્ઠ છે, મારાથી કોઈ સદગુણી છે, મારા કરતાં વધારે આવડતવાળું વ્યક્તિત્વ આ પૃથ્વી ઉપર છે એવું એને દેખાય છે. પણ દેખાવા છતાં પણ સ્વીકારવાની તૈયારી માનવાળા વ્યક્તિ પાસે નથી હોતી. એ હંમેશા એવો પ્રયત્ન કરે કે બધા મારા વખાણ કરે. એની ક્રિયા બધી સારી હોય કદાચ, પણ વખાણ કરે એટલા માટે હોય. જ્યારે દેહાભિમાની આંધળો હોય છે, એને એવું છે કે હું જ છું, આ પૃથ્વી પર કોઈ છે જ નહીં, માની જોઈ શકે પણ માનના કારણે એ ટાળી ન શકે. પણ દેહાભિમાની જે છે, હું પંડિત છું, હું આ છું, હું રૂપિયાવાળો છું, હું દાનવીર છું, આવું જે થાય, મારા જેવું કોઈથી ના થાય, હું હોઉં તો જ થાય, એ દેહાભિમાન છે. હું હોઉં તો જ થાય એ દેહાભિમાન છે. અને આટલા જેટલા છે એમાં મારા જ વખાણ થાય એ માન છે. માની વ્યક્તિ પોતાથી શ્રેષ્ઠને ને પોતાના સમકક્ષને જોઈ શકે છે. દેહાભિમાની હા વાંદડો છે. મેઘજીતને એમ છે કે રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય હું છું, રામાનંદ સ્વામીનો કૃપાપાત્ર હું છું, સમાધિનિષ્ઠ થયો છું, સ્વતંત્ર રીતે દેહ છોડીને જઈ શકું એવો થયો છું. એટલે અહંકારી, અહંકારી વ્યક્તિ એનું અહમ પડે પડે હાલતા ચાલતા બોલતા ખાતા પીતા અહંકાર તો છે ને ઢોળાય. અહંકાર એટલે ઉભરો જ છે. અહંકારનું બીજું સ્વરૂપ ઉભરો. ઉભરો કોઈ દિવસ પકડ્યો પકડાય? ગેસ હાલતો હોય અંદર, દેહાભિમાન રૂપી ગેસ હાલે છે અને એનો ઉભરો બહાર આવે, એ અહંકાર બધે ઢોળાતો જ રહે, ઢોળાતો જ રહે. બોલવામાં ઢોળાય, ચાલવામાં ઢોળાય, હોવામાં ઢોળાય, હસવામાં ઢોળાય. એટલે આ મેઘજીતને અહંકાર થયો ને, એટલે એ શું કરે? મહારાજની, મહારાજના સંતોની અવજ્ઞા કરે, અવગણના કરે. મુક્તાનંદ સ્વામીને સંતો બેઠા હોય તો ત્યાં જઈને મુક્તાનંદ સ્વામીની પણ ઠેકડી કરે. એક વખત મહારાજે આ જોયું એટલે મહારાજે મેઘજીતને કીધું કે મેઘજીત, તમે ગમે એવા સમાધિનિષ્ઠ થયા હો, તમે ગમે એટલા શક્તિશાળી થયા હો, પણ યાદ રાખજો, મારી આગળ તમારું કશું ચાલે નહીં. તમે આ મુક્તાનંદ સ્વામીની આવી રીતે અવગણના કરો કે આ સંતો છે એ ગરીબ સ્વભાવના છે અને તમે તમારા અહંકારની અંદર એને હેરાન કરો, એ મને બિલકુલ ગમતું નથી. એટલે તમે સુધારો લાવી દેજો તમારા વર્તનમાં. અને ત્યારે મેઘજીત
घूरक्यो आ घूरक्यो महाराज नी हामे ए सहजानंद स्वामी के तमे तो अजू अमना आव्या छो आ सत्संग में तमने शू खबर होय रामानंद स्वामी भेगा तमे केटला वर्ष रह्या हूँ केटला वर्ष थी छू हूँ तमारा करता गुणे करीने पण महान छू अने तमारा करता उमरे करीने पण महान छू हूँ तमारा करता वडील छू उमर में पण वडील छू अने आ सत्संगनी अंदर पण तमारा करता वेलो आवेलो छू तमने खबर होवी जोईए तमे कोनी साथे बोलो छो तप थी पण हूँ तमाराथी वृद्ध छू वय थी पण वृद्ध छू गुण थी पण तमाराथी वृद्ध छू महाराज ने के महाराज के तमे वृद्ध छो बात साची छे पण तमारी पासे जे छे तो सद्गुरु रामानंद स्वामीनी कृपा थी छे ज्यारे जीव कृपा ने भूले ने त्यारे सोना जेवो व्यक्ति होय सोना जेवो पण कृपा ने जो भूली गयो गयो आ पृथ्वी पर नहीं अनंतकोटी ब्रह्मांड में क्या ये होध्यो ना जड़े कृपा ने क्यारे भूलवी नहीं जे कड़ी सुकानंद स्वामी आख्यान वक्त आपणे गाईए छे वारे वारे गुण आव्या होय आपनामां तोय पारका छे घरेना मोटाना आपेला गुण ते छे तेनाथी आपणुं शोभे छे आपणी शोभा ए आपणी पोतानी नथी मोटानी ज छे મોટાની જ છે કોઈક મોટાએ આપ્યું છે કોઈક મોટાનો રાજીપો છે કોઈક મોટાના હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યા છે કે આને આ મળો ત્યારે જ મળ્યું છે અને જો મોટાના હૃદયમાંથી એ ઉદ્ગાર ન નીકળ્યા હોય તો ગુણાતીતાનંદ સ્વામી કે સાધુના સમાગમ વિના સાધુની કૃપા વિના ભગવાનને પામ્યો એવો એકેય દીઠો નથી જે કાંઈ છે આપણું કૃપાથી જ છે ગુણાતીતાનંદ કે મોટાની દ્રષ્ટિ પડે તો ચાંડાળ જેવું અંતકરણ થઈ જાય ગમે એવી તાકાતવાળા દેખાતા હોય ને ગમે એટલા કડા ને ચાતુરીવાળા દેખાતા હોય પણ મોટાની દ્રષ્ટિ ફરે ને ચાંડાળ જેવું અંતકરણ થઈ જાય હતા નહોતા થઈ જઈએ ખબર એ ના રે તપ ત્યાગ જ્ઞાન વૈરાગ ધર્મ ભક્તિ ક્યાં ઉડી ગયા આ એ જ ભગત છે આ એ જ ભગત છે પણ આવો કેમ થઈ ગયો મોટાની દ્રષ્ટિ ફરી ગઈ અહંકારી વ્યક્તિ ઉપર મોટા પણ કૃપા નથી કરી શકતા મેઘજીતને મહારાજ કે તમારું બિલકુલ મારી આગળ ચાલે નહીં માટે તમે ધીરા રહેજો આ ત્યારે મેઘજીત કે શું ધીરા રહેજો તમને બતાવું મારું સામર્થ્ય કેટલું છે તેલનો તાવડો ચડાયો અને તેલને ઉકાળ્યું એ છે ને તેલમાંથી હાથથી ગાંઠિયા તળે એવો રામાનંદ સ્વામીની કૃપાથી થયેલો હાથથી ગાંઠિયા કાઢે ઝારાની જરૂર જ નહીં પચાવવું બહુ અઘરું છે ને હાથથી ગાંઠિયા કાઢતો હશે આત્મનિષ્ઠા કેવી હોય અને કૃપાઈ કેવી હોય કેવું સહન થાય ગરમ ગરમ ઉકળતું તેલ અને એ તેની અંદર આમ કરીને હાથ નાખ્યા ને મહારાજની સામે આમ બતાવવા પણ આજે તો મહારાજે કીધેલું અહીં તું કાંઈ કરતા જ નહીં તમે ત્યાં તો હાથ નાખ્યા હાથ ઉપર ફરફોલા પડી ગયા તોય અહંકારી વ્યક્તિ સિંદરી હોય પેલી કાથી એ હળગી જાય પણ વળ મૂકે નહીં એમ પાછો અહંકારી તંદ્રામ ને તંદ્રામ આમ અહંકાર મહારાજ આગળ બતાવતો જ રહ્યો અને જાણે કાંઈ શું દજાયું જ નથી ને કાંઈ થયું જ નથી એવી રીતે બોલ્યો મહારાજ પણ પેલા હાથ દાજી ગયા ને એટલે મહારાજને પછી કીધું મહારાજે કીધું કે રહેવા દો તમે આ ત્યારે મહારાજને કે નહીં હું તમને બતાવી દઈશ હું ચાર દિવસ પછી ચોથા મુહૂર્તની અંદર સ્વતંત્ર રીતે દેહનો ત્યાગ કરીને ધામમાં જતો રહીશ મહારાજ કે જો તમે સ્વતંત્ર રીતે દેહ છોડીને ધામમાં જાઓ તો અમારે તમારા શિષ્ય થઈ જવું અને જો તમે ન જઈ શકો તો તમારે અમારા શિષ્ય થવું મંજૂર તો કે મંજૂર નક્કી થયું મેઘજીત તો ગયો ત્રણ દિવસ સુધી જ બધાને રસોઈ જમાડી આખા માંગરોળમાં બધાને રસોઈ જમાડે કે હવે ચોથા દિવસે હું જવાનો છું ચોથા મુહૂર્તની અંદર એને ખબર હતી હું જઈ શકીશ પણ મહારાજે કીધેલું કે જોજો હા ત્રિશંકુ જેવી દશા ના થાય તમારી ત્રિશંકુ હતો ને એ ત્રિશંકુ રાજા અયોધ્યાનો રાજા હતો રામાયણની અંદર એની કથા આવે છે કે ત્રિશંકુને વશિષ્ઠ પાસે ગયા કે મારે આને આ દેહે સ્વર્ગમાં જવું છે મને યજ્ઞ કરાવો વશિષ્ઠજી કે ના જવાય તે વશિષ્ઠના પુત્રો પાસે ગયા તમે યજ્ઞ કરાવો વશિષ્ઠના પુત્રો કે ભાઈ અમારા બાપા એના કરે ને તો અમારા પાસે ક્યાં આવે તો કે જો તમે નહીં કરો તો હું બીજા પુરોહિત પાસે જઈશ તમે કુળગુરુ છો એટલે તમારા પાસે આવ્યો છું ત્યારે વશિષ્ઠના પુત્રોએ શાપ આપ્યો કે તને તું એક કુળગુરુને છોડીને બીજા પાસે જઈશ જા ચાંડાળ થઈ જા વસ્ત્રો સહિત કાળો થઈ ગયો પછી વિશ્વામિત્ર પાસે ગયો વિશ્વામિત્રને વશિષ્ઠને બને ઓછું
એટલે વિશ્વામિત્ર ઋષિ પાસે ગયા. વિશ્વામિત્ર ઋષિએ પોતાના પુણ્યના પ્રતાપે ત્રિશંકુને સ્વર્ગમાં મોકલ્યો. આ કાળો ડિબાંગ જેવો ને ચાંડાળ જેવો દેખાય ઊભો ઇન્દ્ર કે તું સ્વર્ગમાં પહોંચાય એવો નથી, તું ક્યાંથી અહીં આવ્યો, જા એઠો ઊંધા માથે પૃથ્વી ઉપર પડ. ત્યાંથી ત્રિશંકુ એઠો પડ્યો, ત્યાંથી બૂમ પાડી, હે વિશ્વામિત્ર ગુરુ બચાવો, કંઈ ઉપર મોકલ્યો, હવે એઠો માથું પછડાશે પૃથ્વી પર, મરી જઈશ. ત્યારે વિશ્વામિત્રે દક્ષિણ દિશાની અંદર એક નવું સ્વર્ગ કે તારી માટે નવું સ્વર્ગ રચી દઉં, એને લટકાવી દીધો. એ આપણે કહે ને ત્રિશંકુ લટકે છે દક્ષિણ દિશામાં, જેમ ઉત્તર દિશામાં ધ્રુવ છે તારો, એવી રીતે દક્ષિણની અંદર ત્રિશંકુ આજે પણ લટકેલો છે. મહારાજ કે તારી એવી જ દશા કરીશ. મેઘજીતને તો અભિમાની વ્યક્તિ કાંઈ જોઈ જ ના શકે ને. ચોથે દિવસે ચોથા મુહૂર્તની અંદર પદ્માસન વાળીને બેઠો, હાથ પગની નાડીઓ તોડી અને પ્રાણવાયુને પોતાના હૃદયમાં લાવ્યો. હૃદયની અંદર લાવીને હવે બ્રહ્મરંધ્ર દ્વારા નીકળવાનું છે, પણ હૃદય આકાશને વિશે પ્રાણવાયુ મહારાજે ન્યાયને એવો પકડ્યો, એવો પકડ્યો, એવો પકડ્યો, એવો રૂંધ્યો, ના ઉપર જઈ શકે ના નીચે જઈ શકે, અને ફસાઈ ગયો. બહુ પ્રાર્થના કરી, બહુ પ્રાર્થના, બધા લોકોએ કીધું કે મહારાજને માફી માગી લે હજુય, પણ કોઈ રીતે એને વડ નામ કે પાંચ દિવસ સુધી શ્રીમદ સત્સંગી જીવનમાં કથા લખી, પાંચ દિવસ સુધી એકના એક સ્થાનમાં પડ્યો રહ્યો. અને ત્યારે બધા સંબંધીઓએ સમજાવ્યો કે આ તો ભગવાન સ્વામિનારાયણ છે, માફી માગી લે. ત્યારે મહારાજ પાસે પાંચમે દિવસે માફી માગી, ત્યારે મહારાજે પાછો હતો એવો કર્યો. એ અહીંયા આગળ કથા સ્વામીએ શોર્ટમાં લખી છે કે મેઘજી ભક્તને દેહાભિમાનને લીધે ઘણો જોરદાર પરિશ્રમ એને કર્યો હતો. દેહાભિમાની બહુ જ પરિશ્રમ કરે, અને દેહાભિમાન એવું છે, એવું છે કે એ આપણને મોક્ષના માર્ગની અંદરથી પાડી દે. લોયાના છઠ્ઠામાં મહારાજ કે એક દોષ એવો કયો છે કે એક દોષ આવે તો બધા દોષ આવે, એક દોષ એવો કયો છે, તેની અંદર લખાયું દેહાભિમાન રૂપ દોષ. આઈ છે ને, આઈ અંગ્રેજીમાં આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હુંકાર જીવને સૌથી વધારે નડતું હોય તો હુંકાર છે. ભગવાનને સૌથી વધારે વેર હોય તો આપણા હુંકાર સાથે છે. જ્યાં હુંકાર છે ત્યાં હું એવા ભગવાન નથી. જ્યાં હું છે ત્યાં હું નથી, જ્યાં હું નથી ત્યાં હું છું. જ્યાં હું છે કહેતા જ્યાં હુંકાર છે, હું કરું છું મારાથી થાય છે, ત્યાં ભગવાન કે હું નથી. અને જ્યાં હુંકાર નથી, જ્યાં એમ છે પ્રભુ તમે કરો છો મારાથી શું થાય, તો મહારાજ કે જ્યાં હું નથી ત્યાં હું છું. કબૂતર શું કરે? ગુ ગુ ગુ. ચકલું શું કરે? ચું ચું ચું. અને મનુષ્ય શું કરે? હું હું હું. આ મનુષ્યનો રોગ છે. શિકાગોની ટેલિફોન એક્સચેન્જની અંદર એ લોકોએ રિસર્ચ કર્યું કે સૌથી વધારે શબ્દ કયો બોલાય છે, તેમાં એવું આવ્યું કે સૌથી વધારે આઈ, આઈ જે કેપિટલ અક્ષર છે આઈ, એ આઈનો ઉપયોગ સૌથી વધારે થાય છે. અને દુનિયા દુઃખી છે એની પાછળનું કારણ દેહાભિમાન જ છે. દરેક વ્યક્તિના દુઃખની પાછળનું મોટામાં મોટું કારણ હોય તો દેહાભિમાન છે. અને દેહાભિમાન ગમે ત્યાં ઝડકી જાય, ગમે ત્યાં ઝડકી જાય. દેહાભિમાની વ્યક્તિને રાત ને દિવસ એવી ખેવનારે કે મારા જેવો કોઈ નહીં, મારા જેવો કોઈ નહીં. ભગવાન સ્વામિનારાયણ વખતે ભવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જેવા ગાવાવાળા હતા, પ્રેમાનંદ સ્વામી જેવું જ ગાય, પણ મહારાજ પ્રેમાનંદ સ્વામીના બહુ વખાણ કરે, હાર આપે, પ્રસાદીની પાઘ આપે, અને ભવાનંદ સ્વામીનો કાંઈ વખાણ ના કરે. ભવાનંદ સ્વામીને એક વખત એવું બોલ્યા કે આ મહારાજની સભાની અંદર તો કાંઈ આપણી કિંમત છે નહીં, પ્રેમ સખીના વખાણ મહારાજ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, અને પ્રસાદીના હાર દીધે જ રાખે છે, મને તો વર્ષમાં કોઈ વખત દેતા નથી અને મારા વખાણ તો કોઈ દી કરતા નથી, હું કેટલું સરસ ગઉં છું, પ્રેમાનંદને ક્યાં ગાતા આવડે છે. આવું બધું થયું, એની અંદર ઉદાસ થઈ ગયા. મુક્તાનંદ સ્વામીને ખબર પડી, સ્વામીએ કીધું ભાઈ શું થયું છે, તમને પેટમાં ક્યાં દુખે છે કહો. તો કે આ મહારાજ જ્યારે હોય ત્યારે એમને પ્રેમાનંદ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું જ નથી, મને તો કોઈ દી હારે પહેરાવતા નથી, મારા વખાણય કરતા નથી. મુક્તાનંદ સ્વામી કે કાલે તમને હાર પહેરાવી દઈએ. એટલે બીજે દિવસે સભામાં રોજ સંતો ગાતા હોય એ પ્રમાણે શરૂ થયું, બધા સંતોએ ગાયું, ભવાનંદ સ્વામીનો વારો આવ્યો. ગાતા ગાતા મુક્તાનંદ સ્વામીની હામું જોયું, ગાય મહારાજનું કીર્તન અને દ્રષ્ટિ મુક્તાનંદ સ્વામી હામી,
કે આ કીર્તન પૂરું થઈને જો મહારાજ અમને હાર પહેરાવે ને વખાણ ના કરે તો વાત છે. કીર્તન પૂરું થયું એટલે મહારાજ કે વાહ 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 ભવાનંદ, તમારો અવાજ મુક્તાનંદ સ્વામી, શું આ ભવાનંદના અવાજની વાત કરું, આનો અવાજ તો અમારા મૂળ દ્વારેથી અપાન વાયુ નીકળે ને એના જેવો આનો રાગ છે. અને ભવાનંદને લાગ્યું ખોટું, ન્યાજ ઊભા થઈ ગયા, હું તો રાજાને રીઝાવું એવો છું કે આ સ્વામિનારાયણના દરબારમાં મારી કોઈ કિંમત નથી, હું તો રાજાઓને રાજી કરીશ. મહારાજ કે અમને હું જાણો છો, ભગવાન જાણો છો, ભગવાન જાણો છો તો અહીંથી બહાર જશો તો સુખી નહીં થાવ, અહીં રહો. તો પણ કીડી સખી, ભવાનંદનું બીજું નામ પડ્યું કીડી સખી, એ કીડી સખી સત્સંગમાં ન રહી શક્યા અને ગયા. રસ્તા વચ્ચે ક્યાંક કોક વાડની અંદર જીવડું, એ જીવડું હાથમાં કરડ્યું, હાથ હળી ગયા અને રસ્તા વચ્ચે રીબાઈ રીબાઈને દેહ છોડવો પડે. મહારાજને ભગવાન જાણવા છતાં મહારાજે પૂછ્યું અમને શું જાણો છો, ભગવાન તો રો અહીંયા આગળ, તો પણ ન રહી શક્યા. દેહાભિમાન એવું છે કે મહારાજે લોયાના 17મા વચનામૃતમાં એમ કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા જો પંચ વિષયનું ખંડન કરે અને મુક્તાનંદ સ્વામી જેવા જો પંચ વિષયનો નિષેધ કરે તો મુક્તાનંદ સ્વામી જેવાનું પણ માથું કાપવાને તૈયાર થાય. અને દેહાભિમાન સારા સદગુણોની પાછળ રહેલું હોય છે. જે આપણી અંદર કંઈક ભગવાન અને મોટાએ સારું દીધું છે એના પાયામાં હંમેશા દેહાભિમાન જો ન આપણે વિચારીએ તો જેવી રીતે સર્પ તો દૂધ પીવે છે પણ એની દાઢમાં ઝેર થાય, પીવે દૂધ તોય થાય ઝેર, એમ આપણે અમૃત મેળવ્યું, કૃપા મેળવી, આશીર્વાદ મેળવ્યા, રાજીપો મેળવ્યો, સત્સંગની અંદર મહારાજને રાજી કરવાની કંઈક આપણે આવડતો મેળવી અને એની પાછળ નુકસાન મોટું એ થઈ જાય કે દેહાભિમાન વધી જાય. અલૈયા ખાચરનું મોજુદ દ્રષ્ટાંત છે, જે અલૈયા ખાચરે 18-18ને સાધુ કરેલા, એ તો પોતે સાધુ નહોતા થયા, 18ને સાધુ કરેલા. અને મુક્તાનંદ સ્વામીને મહારાજ પૂછતા જાય પહેલો બીજો ને ત્રીજો નંબર કોનો આ સત્સંગમાં, પહેલો નંબર દાદા ખાચરનો બોલે અને અલૈયા ખાચરને પહેલાં જ્યાં નંબર પૂછે ને ત્યાં જાણે થયું. એક તો બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા, લગ્ન કર્યા નહોતા, આજીવન બ્રહ્મચર્ય વ્રત, 18 વ્યક્તિને સંસારમાં ઉપદેશ આપીને સાધુ કરેલા, એ સાધુ નહોતા થયા પણ 18ને સાધુ કરવા ધકેલ્યા હતા, એટલે કેટલા શક્તિશાળી હોય. અલૈયા ખાચરનો આખ્યાનો આપણે વાંચીએ, અલૈયા ખાચરનો નોકર જેહલો, એનો જીવ મળ દ્વારેથી નીકળ્યો હતો, એ જ્યારે મર્યો ને ત્યારે એનો જાડો છૂટી ગયેલો, એટલે એની અસદગતિ થયેલી, અસદગતિ થયેલી. આખું ગામ કે અલૈયા તું કહેતો હતો કે સ્વામિનારાયણનો ભગત હોય એને ભગવાન સ્વામિનારાયણ લેવા આવે તો આને તો મળ દ્વારેથી જીવ નીકળ્યો, તો આની તો અસદગતિ થઈ. અલૈયા ખાચર કે હોય જ નહીં, જેહલો ભગવાનના ધામમાં જ જાય, મારે ત્યાં ચાકર હતો. ચિતા ઉપર સૂતેલો જેહલો, સ્મશાનની અંદર જેહલો નોકર હૂતો છે ચિતા ઉપર, ને અલૈયા ખાચર કે જેહલા ઓ જેહલા, ત્યાં તો જેહલો ચિતા ઉપર બાળવાની તૈયારી, ત્યાં જેહલો બેઠો થાય અને જેહલો કે બાપુ હું કરવા મને બોલાવે, હું તો અક્ષરધામમાં ભગવાનની મૂર્તિનું સુખ લઉં છું, અહીં મને પાછો હું કરવા બોલાવ્યો. મારા અલૈયા ખાચર કે બધાને કહી દે તું ક્યાં પહોંચ્યો છે. સ્મશાનમાં ગયેલા લોકોને ચિતા ઉપર સૂતેલો જેહલો બેઠો થઈને એમ કે છે મને ભગવાન સ્વામિનારાયણ લેવા આવ્યા છે, મારો આત્મા મળ દ્વારાથી નીકળ્યો, જમદૂતોએ મને કાઢ્યો પણ મને આખરે ભગવાન સ્વામિનારાયણ અલૈયા બાપુને યાદ કરતા મને સંતોએ બચાવ્યા, મહારાજ પાસે હું પહોંચ્યો છું, માટે કોઈ શંકા ના કરતા. આમ કહીને પાછો ચિતા પર ઊંઘી ગયો, પછી એને બાળ્યો. અલૈયા ખાચરના વચને એના નોકરને આવી મુક્તિ મળે, એ અલૈયા ખાચરનું આખ્યાન. એ તો મુક્તો હતા પણ મને તમને સમજાવવા માટે કે આવા મુક્ત હતા તો પણ એને વિઘ્ન આવ્યા, તો આપણે તો કોણ, આપણી વેલ્યુ શી? આપણને થોડું ઘણું 5-25નું દાન કરવાની બુદ્ધિ આવી કે આપણે થોડી માળા કરતા હોઈએ, 5 માનસી કરતા હોઈએ, વચનામૃત વાંચતા હોઈએ અને આપણે કંઈક થોડી ઘણું સત્સંગને અર્થે કરી જાણતા હોય, કથા સાંભળીએ, થોડું મંતવ્ય લખીએ, થોડું વાંચીએ, થોડું કંઈક સંતોની સેવા કરીએ, ધોતિયા ઓઢાડે ગાડીઓ લઈને ફરીએ, ઘરની અંદર રાખીએ, થોડું ઘણું સત્સંગ માટે આપણે કરતા થયા અને જો દેહાભિમાન આપણું વધ્યું, તમે હો કે હું હોઉં, હું કાંઈ સત્સંગને અર્થે પ્રવૃત્તિ કરતો હોઉં, કંઈક વ્યવહાર કરતો હોઉં, કથા કરતો હોઉં, ક્યારેક ગાતો હોઉં, ક્યારેક કોઈક વ્યવહારની પ્રવૃત્તિ, ક્યારેક કોઈ ઉત્સવ સમયે જો દેહાભિમાન વધી ગયું, આપણને એમ થઈ ગયું કે મારા સિવાય કોઈ નથી, મરી ગયા,
મહારાજ અને મોટા જેને ધારે એ ધારે નિર્જીવ લાકડી જોડ કામ કરાવે. ઓન તમે શું છીએ? નિર્જીવ લાકડીઓ કામ કરે છે. આજે ગોપાળાન સ્વામીની સારંગપુરની નિર્જીવ લાકડી કામ કરે છે. કષ્ટભંજન દેવથી જે કાર્ય નથી થતું સારંગપુરમાં જોયાઓ કે એવા ભૂત ખતરનાક આવે કે જે હનુમાનજીને એમ કે તારી સાથે અમારે ટક્કર લેવી છે, તું આવી જા લડવા માટે. નામ નથી આપતા ભૂત, હનુમાનજીને પણ નામ નથી આપતા, હનુમાનજીથી નથી બીતા. એવા આવે જ કેટલાક, સામે ગીતાના શ્લોકો બોલવા લાગે એવા આવે ખતરનાક. ત્યારે ગોપાળન સ્વામીની દાઢી અડકેલી નિર્જીવ લાકડી, એના પાણી આમ પાણીમાં બોળીને લાકડીના છાંટા નાખે ને, ગમે એવો મોટો બ્રહ્માંડનો મોટો શિવનો ગણેય હોય ને, લાખો વર્ષથી અહીં આગળ હોય ને, કેટલાયને એને હેરાન કર્યા હોય ને, પણ એ ગોપાળન સ્વામી લાકડીના બે છાંટા અડે ને એને બોલવું જ પડે. જે કષ્ટભંજન દેવને એમ કે મારે તમારી અરે ટક્કર લેવી છે, એ ફક્ત ગોપાળન સ્વામીની લાકડી કામ કરે છે. હું એ સમજાવવા માગું છું કે મહારાજ અને મોટા નિર્બાધ છે, એ ધારે એનાથી કામ કરે. આપણને ક્યારેય એવું ન થવું જોઈએ કે મારાથી જ થાય, હું જ કરી શકું છું. આપણો મોટામાં મોટો વીક પોઈન્ટ કહો, આપણો રોગ કહો, તો એક આ રોગ છે ઊંડો, ક્યાંક પ્રત્યક્ષ ને ક્યાંક પરોક્ષ રીતે ક્યાંક ક્રિયામાં દેખાઈ જાય, કાં તો ક્યાંક સંકલ્પ વિકલ્પ રૂપે આપણને દેખાઈ જાય કે મારા સિવાય આ ન થઈ શકે, આ હું જ કરી શકું. બહુ મોટી ભૂલ છે. આપણે કરતા થઈ ગયા, આપણે ભગવાનની સીટ ઉપર બેસી ગયા. આપણને શરમ ન આવી આવો વિચાર કરતા. આવું તો આપણે કેટલી વખત વિચારીએ છીએ કે આ મારા સિવાય ન થાય, એ આપણે ભગવાનની સીટ લઈએ છીએ. મારા સિવાય ન થાય, ભગવાનની સીટ ઉપર બેસવાનો આપણને કોઈ અધિકાર જ નથી. ભગવાન ધારે એનાથી કરાવે. આપણે નહોતા તેથી આ સત્સંગ લીલો જ હતો, આપણે છીએ તો લીલો છે ને, આપણે નહીં હોય તો એ લીલો જ રહેવાનો. આપણે નહોતા તેથી કલ્યાણ થતા, આપણે છીએ તોય થાય છે, નહીં હોય તોય થવાના. સત્સંગની બધી જ પ્રવૃત્તિ આપણે નહોતા તેથી થતી, આજે છીએ તો થાય છે, નહીં હોય તોય થશે. એ તો મારું ને તમારું ફક્ત એક દેહાભિમાન છે કે હું હોઉં તો થાય, મારાથી જ થાય. જબરજસ્ત બાત છે, જબરજસ્ત કલ્યાણના માર્ગનું વિઘન છે મોટામાં મોટું દેહાભિમાન. એનાથી બચવું જોઈએ. ભગવાનના ભક્તે વિચારીને બચવું જોઈએ. અલૈયા ખાચર 18 ને સાધુ કરવાવાળા, મરેલા નોકરને ધામમાં ગયો છે એવું ચિતા ઉપર બોલાવવાવાળો ભગત, એ ભગત નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળવાવાળો, જેને સ્વપ્નમાં ક્યારેય સ્ત્રી નથી આવી, આવો ભગત, સ્વપ્નમાં સ્ત્રીનો ઘાટ નથી થયો, આવો ભગત એ અલૈયા ખાચર. જ્યારે મુક્તાનંદ સ્વામી કે આ સભામાં પહેલો નંબર દાદા ખાચરનો, અલૈયા ખાચરને જ્યારે 3 નંબર આપવાનું મહારાજે પૂછ્યું ને, ત્યાં પહેલું જેને એમ થયું કે આ સભામાં ગ્રહસ્થમાં તો હું જ છું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતવાળો, ગ્રહસ્થમાં રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાડે ને 18 ને સાધુ કરે એવો મારા સિવાય કોઈ, એટલે પહેલો નંબર મારો જ હોય. તે મુક્તાનંદ સ્વામી આમ જોયું, મહારાજ દાદા ખાચર. અલૈયા ખાચર કે આ મુક્તાનંદને છે ને ઉંમર થઈ છે એટલે દેખાય નહીં ને, એટલે આવું થાય. મહારાજ કે બીજો નંબર, એટલે અલૈયા ખાચરે ખોંખારો ખાધો, સમજ્યા, ગળાનો ખોંખારો થોડો ખાધો, કે મારી બાજુ દ્રષ્ટિ જાય એટલે કંઈ બીજે ના જાય, ખબર પડે કે હું અહીં બેઠો છું એમ, ભૂલી ગયા સ્વામી જિંજાવદરથી આવ્યો છું એમ. ખોંખારો ખાધો, સ્વામીએ હામું જોયું અલૈયા બાજુ, પણ સ્વામી કે બીજો નંબર તો મહારાજ પર્વતભાઈનો આવે, તમારી મૂર્તિમાં વૃત્તિ રાખવાવાળા. આ તારી જાતનો મુક્તાનંદ હૃદયમાં, હવે ત્રીજો નંબર ના કહેતો વાત છે. ફરી ખોંખારો થોડો જોરથી ખાધો, સ્વામીએ જોયું, પણ સ્વામી કે ત્રીજો નંબર તો પંચાળાના ઝીણાભાઈનો આવે. અને અલૈયા ખાચર કે અલા મુક્તાનંદ હું બેઠો છું, નથી ખબર, તલવાર ખેંચી. મહારાજ કે પકડો અલૈયાને પકડો. અરે બાપુ, આ સભામાં તમે જ મોટા, પણ આ તો સ્વામીની ઉંમર થઈ, સ્વામીને કેમ ખબર પડે? હા મહારાજ, તમે સમજ્યા કે વિચારો. અને મહારાજ એનું પ્રાયશ્ચિત કરવા, ચરિત્ર તમે ઘણી વખત ગુરુજીના મુખે સાંભળ્યું છે એટલે વિસ્તાર નથી કરતો. મહારાજે ઘેલાની અંદર સ્નાન કરવા લઈ ગયા, મહારાજ કે અલૈયા બાપુ તમે મોટા છો, લો મોટેરો પહેલા જાય, પ્રસાદીનું તમે કરો, પછી અમે આવીએ. તો અલૈયા બાપુ તો મોટા થઈને ફૂલાઈ જ ગયા હતા ને, તે પેલું પોત્યું વીટેલું નામ હેઠા ગયા, તે મહારાજે પોત્યું ખેંચી લીધું, માએ જેવો જન્મ દીધો હતો ને એવા ગયા અંદર. ઓ મહારાજ, મારું ધોતિયું આપો, હું કપડાં વિનાનો થઈ ગયો. મહારાજ કે એવો ને એવો બહાર નીકળને, મુક્તાનંદ સ્વામી દંડવટ કરીને માફી માગ, પછી જ તને ધોતિયું મળશે. અને અલૈયા ખાચરને એટલું ખોટું લાગ્યું કે કંઠી ઘેલામાં નાખીને ઝિંઝાવદર ભેગા થઈ ગયા. સત્સંગનો ઇતિહાસ કહે છે, શ્રીજી મહારાજ ધામમાં જવાની લીલા જ્યારે બતાવે છે ત્યારે પણ અલૈયા ખાચર મહારાજ પાસે નથી આવી શકતા.
ગોપાળન સ્વામીએ કેવડાવ્યું કે હવે મહારાજના દર્શન નહીં થાય, આવી જાઓ. આવ્યા, અક્ષર ઓરડીની બારસાખમાં ઉભા રહ્યા. મહારાજે અક્ષર ઓરડીની અંદર મહારાજ માથે ઓઢીને હૂતા હતા. મહારાજે કીધું કે મહારાજને કોઈ કીધું કે અલૈયા બાપુ આવ્યા છે. મહારાજ કે એને કહો મુક્તાનંદ સ્વામી જઈને દંડવટ કરીને માફી માગી લે તો દર્શન મળશે. અલૈયા બાપુ કે લો હજુ આ વડ નથી ઉતર્યો. પાછા જતા રહ્યા ઝિંઝાવદર ભેગા. મહારાજની તિરોધાન લીલા પૂર્ણ થઈ ગઈ. મહારાજના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર થયો એવી લીલાના મહારાજે દર્શન કરાવ્યા. એ લીલાના દર્શન માટે પણ અલૈયા બાપુ નથી આવી શક્યા. અને પછી ઘણા દિવસો પછી પશ્ચાતાપ કરીને રોતા રોતા આવ્યા. ત્યારે તો મહારાજ મનુષ્ય આકારે અહીંથી વિદાય થઈ ગયા એવું મહારાજે દર્શન આપી દીધેલા હતા. હવે આવાને જો દેહાભિમાન પછાડે ઊન તમે કહીએ કે મને તો છે જ નહીં, વાત શું, વાતમાં માલ ઘાટ. ઓળખવું પડે, ઓળખવું પડે. ઝડક્યા કરે છે, ક્યાંક ઓળખો પકડાઈ જશે. ગમે એટલા સારા હોઈશું તોય પકડાશે. ક્યાંક ગોતીશું તો મળી જ જશે. દેહાભિમાન બહુ અઘરું છે, બહુ અઘરું છે. દેહાભિમાનને ટાળવું, દેહાભિમાન ટળી જાય એટલે ભગવાન મળી જાય. જીવને અને ભગવાનની વચ્ચે એક જ ખાડો રહે છે, દેહાભિમાનનો ખાડો. દેહાભિમાનનો ખાડો તરી ગયો એટલે ભગવાન મળી ગયા. આ રહ્યા મહારાજ, કાંઈ દૂર છે જ નહીં. પડદાની પાછળ પડદો દેહાભિમાનનો પડદો છે. કોઈ સંતને કોઈએ પૂછ્યું કે મારે ભગવાન મેળવવા હોય તો શું કરવું? એટલે સંત કહેજો આ કબ્રસ્તાન છે સામે. હા, છે ને કબ્રસ્તાન. ને આ જો ઓલી કબર ઉપર શું લખ્યું છે? હા, તો ફલાના ભાઈ એને જઈને ગાળો દે, એના નામ લખ્યું છે ને એનું નામ દઈને એને બહુ ગાળો દે. જા, ઓલો ગયો. તને જેટલી આવડે એટલી ગાળો દઈ દે. ઓલાએ બહુ ગાળો દીધી, પાછો આવ્યો. અરે ભાઈ, મારે ભગવાન કેમ મળે એ જોઈએ છે, કંઈ ગાળો બોલવી ને આ બધું થોડું જોઈએ છે. એટલે સંત કે હું તને કહું છું, હવે તું પાછો જાને આ સ્તુતિ કર, એની એનું નામ બોલીને સ્તુતિ કર. નામ બોલીને સ્તુતિ કરી. કબરમાંથી કોઈ બેઠો થાય. સંત કે ભાઈ હું ભગવાન કેમ મળે એ પૂછવા આવ્યો છું, તમે આ મને ક્યાં રસ્તે ચડાવો છો? ત્યારે ઓલા એક સંતે કીધું કે કબરમાં સૂતેલો માણસ એને તે ગાળો દીધી એની પણ અસર ન થઈ, તે સ્તુતિ કરી એની પણ અસર ન થઈ, એમ તારું દેહાભિમાન જ્યારે ટળી જશે ત્યારે જગત ખાસડાનો હાર પહેરાવશે ને જગત તારી નિંદા કરશે તોય તને અસર નહીં થાય, જગત તારી સ્તુતિ કરશે તોય અસર નહીં થાય. જ્યારે સ્તુતિ ને નિંદાથી પર થયો ત્યારે દેહાભિમાનથી પર થયો અને ત્યારે એને ભગવાન મળે. સ્તુતિ ને નિંદાથી પર થતા શીખીએ. મારા વિશે કોક આમ બોલ્યું હતું, નામ કીધું હતું, નામ કીધું હતું, ઓહો, તમારા ગૃહસ્થ આશ્રમના ઝઘડાનો કોઈ પાર નથી. મારા વિશે આમ બોલ્યા હતા, આમ કીધું હતું, આમ કીધું હતું, આમ કીધું. સત્સંગમાં પણ એવા ઝઘડા. મારા વિશે આમ બોલ્યા હતા, આ કર્યું હતું, આ કર્યું હતું, એમ કર્યું હતું. અરે ભાઈ, કોકે તમને ગધેડો કહી દીધો, તમે ગધેડા થોડા થઈ જવાના છો? આપણે લડવા જઈએ, મને ગધેડો કીધો જ કેમ? પણ તમે શા માટે સાબિત કરો, તમે બે પગવાળા છો, તમારે પૂંછડું નથી, તમારે ચાર પગ નથી, શા માટે સાબિત કરો છો કે હું ગધેડો નથી એમ? એ સાબિત કરવા માટે મથવું ને, એ જ ખરેખર ગધેડાપણું છે. આપણે ગધેડા છીએ નહીં, કોઈ આપણને ગધેડા કહી દીધા ભલે ને કીધા, મૂર્ખ માણસ છે, મૂર્ખ માણસ. અને કોઈકે આપણને એમ કહી દીધું તમે તો સ્વર્ગના દેવતા છો, તો કે આપણે દેવતા નથી થઈ જતા. આપણને કોઈ ગુણાદિતાનંદ સ્વામી કે આપણને કોઈ એમ કે તમમાં તો કાંઈ નથી, તો હું હશે જતું રહેવાનું છે? આપણને કોઈ કંઈ મૂર્ખ છે બુદ્ધિ વિનાનો, તો આપણી અંદર બુદ્ધિ હોય જતી રહે એને કીધું એટલે જતી રહે? પણ એ ટાઈમે એવો જે વિચાર કરવો ને કે આને મને આમ કીધું એટલે હું એને આમ કહી દઉં, એ મૂર્ખામી છે. એટલી તો બુદ્ધિ ગયે છે. અને બીજું, કોઈ કે આપણને એમ કીધું ઓહો તમે તો અક્ષરધામના મુક્તાનંદ સ્વામી છો, તમે તો પર્વતભાઈ દાદા ખાચર છો, તો કોઈ આપણને એવું કહી દીધું તો આપણે એવા થઈ જવાના? એને કીધું એટલે આપણે તો જે છે એના એ જ રહેવાના, આપણે તો છીએ એના એ જ રહેવાના. સામાન્ય જીવ એની કરેલી નિંદા, એની કરેલી સ્તુતિથી રાજી થાય ને, અને એની કરેલી નિંદાથી જે વિક્ષેપને પામે, દેહાભિમાની છે, દેહાભિમાની છે. મહારાજ જ્યારે સ્તુતિ કરે, મહારાજ જ્યારે આપ રાજી થાય, મહારાજ જ્યારે આપણી ઉપર કંઈ ન્યોછાવર થઈ જાય ત્યારે રાજી થવું. માટે દેહાભિમાનને ઓળખવું, બહુ જ ઓળખવું, બહુ ઓળખવું. કારણ કે નહીં કોઈ અસ જનમાં જગમાઈ
પ્રભુતા પાઈ જાહે મદ નાહી. આ પૃથ્વી પર કોઈ એવો પ્રગટ નથી થયો, તુલસીદાસ કહે, કે જેને પ્રભુતા મળે, માન સન્માન કળા ચાતુરી મળે, સદગુણોનો ભંડાર બને, અને જેને અભિમાન ના આવે ને મદ ના આવે એવો કોઈ જન્મ્યો નથી, જન્મ્યો નથી. સતત વિચારને રાખે, કાં તો મુક્ત હોય તો રે, અને કાં તો મુક્તના યોગમાં રે, એના વિચારોને મેળવે તો રે. પરમ ગુણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે. સંતજન સોઈ સદામોએ ભાવે, એવો ભગત એવો સંત મને ગમે છે. માટે મહારાજે અહીંયા ગળા મેઘજીતનો મદ ઉતાર્યો. બીજું, એને શાંતિ આપવા માટે શ્રીહરિ એને વારંવાર પ્રેમથી બોલાવતા. એને શાંતિ થાય ને એટલે મહારાજ બોલાવતા. એ પાછું મોટાને શીખવાડે છે. જે મહાન વ્યક્તિ હોય, જે મહાન ગણાતા હોય, જે મોટા કહેવાતા હોય, જે મોટા ગણાતા હોય, એને પાછું પોતાના આવા અનુચર વર્ગ કદાચ મદવાળો હોય તો પણ એને છોડતા શીખવું. કારણ કે મોટાને ક્ષમા શોભારૂપ છે અને નાનાને સુખરૂપ છે. ગોપાળાન સ્વામી કહે છે, મોટાને ક્ષમા શોભારૂપ છે, મોટા ક્ષમા આપે ને બહુ શોભે, અને નાનો હોય ને એને સુખ થાય એનાથી. એમાં મેઘજીત છે નાનો જીવ, મહારાજ કેવડા મોટા, ક્ષમા દઈ દીધી. મહારાજ શું કરે, એને પેલો અપરાધ યાદ આવે એટલે ઓલો રોવે, મુમુક્ષુ તો હતો એટલે રોવે. એ દિનરાત રડવા લાગ્યા એટલે મહારાજ એને દુઃખ બહુ ના થાય ને, એટલે શું કરે કે એને વારે વારે પ્રેમથી બોલાવે. ઓહો મેઘજી, બહુ સરસ રસોઈ હતી, બહુ સરસ મીઠાઈ થઈ, તમારો બહુ ભાવ, રામાનંદ સ્વામીના તમે બહુ કૃપાપાત્ર, આવી બધી વાતો કરે, આવું બધું બોલે એને સારું લગાડવા માટે. મોટા થવું એ પણ કંઈ સહેલું નથી. મોટા તો બધી બહુ રીતે થવાય, પણ કોઈની માટે ઘસાવવું, કોઈની માટે ઓગળવું, કોઈનું પી જવું, એવી જે મોટાઈ મેળવવી, કાંઈક સહન કરી લેવું, કાંઈક કોકનું કોકથી ભૂલ થઈ ગઈ છે તો પણ એની ભૂલ વારે વારે યાદ ન કરાવી અને એની ભૂલે ભૂલે એવો પ્રયત્ન કરવો, એ સાચો મોટો છે. આ તો મહારાજ અને મહારાજના મોટા પુરુષોને કરતા આવડે, જીવના કામ નથી આ બધા. તે સિવાય શ્રી રામાનંદ સ્વામીના જે બીજા શિષ્યો શ્રીહરિના દર્શન કરવા આવતા તેઓને પણ આ પ્રગટ સહજાનંદ સ્વામી આપના ઈષ્ટદેવ ગોકુલેશ્વર શ્રીકૃષ્ણ જ છે એમ સમાધિમાં દેખાડતા તેમને કાંઈ સંદેહ રહેતો નહીં. ત્યારે તેઓ શ્રી રામાનંદ સ્વામી કરતાં પણ અધિકપણે ડાપણ મૂકીને શ્રીહરિને સેવવા લાગ્યા. જે જે રામાનંદ સ્વામીના શિષ્યો આવતા એને મહારાજ શ્રીકૃષ્ણ રૂપે દર્શન કરાવતા, એટલે એ લોકો પણ રામાનંદ સ્વામીને છોડી એના કરતાં પણ વધારે મહારાજને માનીને એમને ભજન કરવા લાગ્યા. રામાનંદ સ્વામીના સમગ્ર શિષ્યોમાં મયારામ ભટ્ટ, પર્વતભાઈ મોટેરા કહેવાતા. આ બે ભક્તો મોટેરા કહેવાતા સ્વામીના શિષ્યોમાં, રામાનંદ સ્વામીના. જેઠો મેર મઢડા ગામના હતા અને સત્યુગ પ્રથમ હતો, ત્યારથી 28મો કળિયુગ ચાલે છે ત્યાં સુધી એ જેઠા મેરે બ્રહ્મચર્ય વ્રત, એને એના પત્ની દરેક જન્મની અંદર મનુષ્ય યોનિમાં જન્મ લેતા, સત્યુગથી માંડીને પ્રથમ સત્યુગથી આ 28મો કળિયુગ ચાલે છે. એટલે સત્યુગ, દ્વાપર, ત્રેતા, કળિયુગ એવી એક ચોકડી ગઈ, એવી 27 ચોકડી આગળ ગઈ, અને પછી આ 28મી ચોકડી, ત્યાં સુધી જેઠામેર અને એની પત્ની બંને જણાના લગ્ન થતા પણ બંને આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળતા. એના પુણ્યના પ્રતાપે મહારાજ નીલકંઠવરની સ્વરૂપે જેઠામેરને ઘેર ગયેલા. અને એ જેઠામેર રામાનંદ સ્વામીના શિષ્ય હતા, બહુ વૃદ્ધ હતા, બહુ જૂના હતા. દેવાનંદ સ્વામી દંડી એ બે તો ક્યારેક વરની શ્રીહરિની વાતનું ખંડન પણ કરી દેતા. એ બે જૂના હતા, પાછા વૃદ્ધ હતા, એટલે ક્યારેક મહારાજ કંઈ બોલે ને તો મહારાજની વાતને ઉડાડ દે, કારણ કે આ બધું આમ જ થાય. કોક ભગવાનના બહુ ગુણ્યલ ભક્ત હોય પણ ઓલાને સમજાતું હોય કે અમે જૂના છીએ ને અમે આમ છીએ, આ દેહાભિમાન છે બધું. એટલે સાચી વાત કોઈ રજૂ કરે, બાલાદપી ગ્રહ, કોઈ બાળક વાત કરતો હોય પણ સાચી કરતો હોય ને અને આપણી ખોટી હોય ને તો મૂકી દેવી. પણ આપણને ઘણી વખત શું થાય, છોકરું છે એને શું ખબર પડે ભાઈ, એને જેટલી ખબર પડે એવી કેટલી વાર આપણને નાય પડે. એ જે વિચારવું ને કે એને શું ખબર પડે, એ જ આપણું બાળકપણું છે. બાળક પાસેથી પણ જો સારી વાત હોય તો ગ્રહણ કરતા શીખો. સત્સંગની અંદર તમે 50 વર્ષ જૂના ભલે ને રહ્યા, પણ આ જ સત્સંગમાં કોઈ 5 વર્ષથી છે પણ એની પાસે કંઈક સારું છે જે આપણને પ્રેરણા આપે એવું છે, જે સત્સંગને માટે સારું કરે એવું છે, તો એને સ્વીકારતા શીખો. એ ભગવાનનું છે. શા માટે આપણે જ્યારે આપણે એવું જોઈએ છે ને કે આ વ્યક્તિ પાસે એનું છે ત્યારે આપણે એને ન સ્વીકારી શકીએ, પણ જે સારું છે ને
એ મારા મહારાજનું છે, જ્યાં જ્યાં સારું દેખાય છે એ મારા મહારાજનું છે, આવું જો વિચારશું ને તો ગમે તેને આપણે સ્વીકારી શકીશું. અને સ્થિતિ તો એવી જ કરવાની છે, સારું તો એક ભગવાન પાસે છે, જ્યાં સારું દેખાય છે બધું ત્યાંથી ઉતરેલું છે. હવે એ વ્યક્તિનો અસ્વીકાર, કોઈ વ્યક્તિની સારી સંપત્તિનો અસ્વીકાર, સારા આધ્યાત્મિક સદગુણોનો અસ્વીકાર એટલે સીધો ભગવાનનો અસ્વીકાર છે. પણ જીવને એની ગમ હોતી નથી, માટે વિચારપૂર્વક જીવવું સત્સંગ એવો છે. આ બેય વર્ણીની વાતનું ખંડન કરી દેતા કે વર્ણી તો નાના છે ભાઈ, એને શું ખબર પડે, ત્યારે વર્ણી બોલતા કે જેમ તમે કહો એમ કરીએ. વર્ણી બહુ વિનય હતા, તમે જેમ કહો એમ કરીએ, તમે વૃદ્ધ છો મોટા છો, રામાનંદ સ્વામીની વાતને પૂરેપૂરી હું નથી જાણતો, તમે તો બહુ ભેગારિયા છો, વૃદ્ધ છો, બધું તમે જાણો છો, માટે ભેદભાવ વિના બધી વાત મને કહો તો હું તમારી વાતને માનીશ. ત્યારે એ બંને રાજી થયા. પછી પ્રશ્ન કર્યો કે આ પ્રશ્નનો યથાર્થ ઉત્તર કરે તેને અમે સાક્ષાત શ્રી કૃષ્ણ માનીએ. ત્યારે એ પ્રશ્ન આ હતો, જેની છાતીમાં ભૃગુ લાંછન હોય, શ્રીવસનું ચિહ્ન હોય અને જેના ચરણમાં 16 ચિહ્નો હોય, આ 3 લક્ષણ જો અમને કોઈ બતાવે તો એને બુદ્ધિવાળા દક્ષ લોકો ઈશ્વર કહે છે તો અમે પણ એને ભગવાન માનીએ. ત્યારે શ્રીહરિએ જેવો પ્રશ્ન હતો તેને અનુસાર પ્રત્યુત્તર કર્યો અને છાતીમાં ભૃગુ લાંછન, શ્રીવસના ચિહ્નના દર્શન કરાવ્યા, ચરણોમાં 16 ચિહ્ન બતાવ્યા. ત્યારે બંને રાજી થયા અને એમના મનમાં એક રતિભાર પણ સંદેહ ના રહ્યો. બંને પછી છોડી દીધું પોતાનું માન ને અટંડ પણ બધું છોડી દીધું. મહારાજની વાતને કાપી નાખતા હતા ને વચ્ચે, એ છોડી દીધું. અને આવો સ્વભાવ તો ટાળી જ નાખો. અભિમાનના યોગે કરીને, તમારા કુટુંબ પરિવારમાં તમે વડીલ હોય એના યોગે કરીને, તમારા વડીલાઈના યોગે, કે કોઈ સત્સંગની અંદર તમે કંઈક થોડા 5, 25, 50 વર્ષ ઊંક તમે કંઈક કરતા હોય કે આપણી પાસે કંઈક જ્ઞાન કે કશું હોય, એ બધાના બળે કરીને કોઈ ભગવાનના ભક્તના હૃદયની વાતને આમ ઠેસ લગાવી દેવી બહુ મોટું પાપ છે, બહુ મોટું પાપ. સાંભળો, કોક નાનો પણ કે ને એને સાંભળો, એની રજૂઆતને સમજો, વિચારો. તમારો નાનો બાળક પણ તમને કહે ને કે બાપા પપ્પા તમારી અંદર મને આવું થોડું લાગે, તો થોડું વિચારો, એને સીધી આમ ઠેકડી કરીને ઉડાડી ન દેશો, એ ક્યારેક બહુ ભારે પડશે. સત્સંગની અંદર કોઈ ભગવાનના એવા ભગવદીય સંતો ભક્તો, એવા ગૃહસ્થ આશ્રમના ભક્તો દેખાય, એની કોઈ વાતને સાંભળો, સમજો, ઉડાડી ના દેશો. જો ઉડાડી દેશો ક્યારેક આપણું કલ્યાણ ઉડી જશે. પછી તેઓએ શ્રીહરિને પોતાના પ્યારા ઈશ્વરને દ્રઢતાથી માન્યા. એ સમયે જ તેઓ શ્રીહરિના આશ્રિત થયા. બીજા પણ જે જે મુમુક્ષો શ્રીહરિને શરણે આવીને સત્સંગી થતા, તેઓ પ્રગટ શ્રીહરિનું ભજન કરતા અને સ્વામિનારાયણ આવા નામનો ઉચ્ચાર કરતા, શ્રીહરિ અત્યંત કરુણામય છે, અતિશય ઉદાર છે, એમણે પોતાનું અપાર સામર્થ્ય પ્રગટ કર્યું. મહારાજે અપાર સામર્થ્ય પોતાનું પ્રગટ કર્યું છે. 20 કડી સુધીની અહીં આગળ કથા થઈ છે. હવે મહારાજ અલગ અલગ માંગરોળની અંદર જે ભક્તો છે એને ઈષ્ટદેવના દર્શન, પોતપોતાના ઈષ્ટદેવના દર્શન સમાધિ પ્રકરણમાં કરાવશે. એની કથા મુક્તાનંદ સ્વામી આપણને, રાધારાન સ્વામી આવતીકાલ સંભળાવશે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની.